હજીરા ખાતેથી ભાવનગરના ગોગા સુધી દરિયા માર્ગેથી રોરો ફેરી સુવિધા ચાલી રહી છે। સુરતથી રોરો ફેરીનો ઉપડવાનો સમય સવારે 8 વાગ્યાનો છે, જેને લઈને મુસાફરોએ 7 વાગ્યા સુધીમાં આવી જવું પડતું હોય છે। જો કે આજે કોઈ કારણોસર રોરો ફેરી સમયસર ઉપડી શકી નથી, જેને લઈ યાત્રીઓમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો। સવારે 8 વાગે ઉપડતી રોરો ફેરી ક્યારે ઉપડશે તેનો મુસાફરોને કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો। બાદમાં 11 વાગ્યા બાદ ઉપડશે તેવું મુસાફરોને જણાવવામાં આવ્યું હતું, જેને લઈને વહેલી સવારના આવેલા મુસાફરો રોષે ભરાયા હતા। વહેલી સવારથી રોરો ફેરીમાં જવા માટે પહોંચેલા યાત્રીઓએ રોષે ભરાઈને જણાવ્યું કે સુરતથી ગોગા પહોંચવાનો સમય 3 કલાકનો છે, 7-8 કલાકની મુસાફરી 3 કલાકમાં પૂર્ણ થતી હોય તો આમાં જવું જોઈએ એવું સમજીને અહીં આવ્યા હતા। એની જગ્યાએ 10-11 કલાકે મુસાફરોને પહોંચાડશે। સવારે 8 વાગ્યાનો ઉપડવાનો સમય એટલે મુસાફરોને પહોંચવા માટે 7 વાગ્યે પહોંચવાનું જણાવે છે, અને હવે 11 વાગ્યા સુધી ફેરી ઉપડવાની નથી એવું જણાવે છે, જેને લઈને અમે ખૂબ જ હેરાન થઈ ગયા છીએ। વધુમાં જણાવ્યું કે અમે 10-15 મિનિટ મોડા આવીએ તો રોરો ફેરીના સિસ્ટમના અધિકારીઓ એમ કહે છે કે જવા નહીં દેવામાં આવશે। તેઓ 3-4 કલાક મોડા ચાલી રહ્યા છે તો બધું બરોબર લાગે છે, ઓછામાં ઓછા 1000 મુસાફરો આવ્યા છે। 10-15 નાની મોટી ગાડીઓ, 25-35 નાની ગાડીઓમાં સવાર 6 વાગ્યાના મુસાફરો આવ્યા છે, પરંતુ ટર્મિનલ પર કોઈ જવાબ આપવા વાળું જોવા મળતું નથી। નાના નાના બાળકો પણ વહેલી સવારની સાથે હેરાન પરેશાન થઈ રહ્યા છે। રોરો ફેરીનો સમયસર ન ઉપડવાને કારણે અનેક યાત્રીઓના કાર્યક્રમો ખોરવાઈ ગયા છે। એક મહિલાએ કહ્યું કે અમારે ગામડે પહોંચવા 14-15 કલાકનો રસ્તો કાપવો પડે તેમ હતો, તો એને કરતાં રોરો ફેરીમાં વહેલા પહોંચી જઈશું એટલે આમાં બુકિંગ કરાવ્યું। અમારે ઘોઘાથી ગામડે બીજા 4 કલાકનો રસ્તો છે, પરંતુ આ તો અહીંથી જ મોડું કરે છે। અમારે ત્યાં નવરાત્રી પૂજામાં બેસવાનું છે, હવે કઈ રીતે બેસી શકીશું? રોરો ફેરી ટર્મિનલ મુસાફરોને કોઈ સંતોષકારક જવાબ ન મળતા મુસાફરો લાલધૂમ થઈ ગયા હતા। રોષે ભરાયેલા એક મુસાફરે કહ્યું કે આ સર્વિસ લોકો સાથે છેતરપિંડી કરી રહી છે, અહીં કોઈ આયોજન નથી, રસ્તા પર કોઈ બોર્ડ નથી લગાવ્યા કે મુસાફરોએ કઈ જગ્યાએ જવાનું છે। સુરતથી આવતા અમને 1 કલાકથી વધુ સમય થઈ જાય છે, રસ્તાઓ પર ખાડા જ ખાડા છે, નેતાઓ બોલે છે ખૂબ જ સારી સર્વિસ છે, પણ અહીં તો કોઈ જાતની સર્વિસ જ નથી, મુસાફરોને હેરાન કરી રહ્યા છે, મુસાફરો રડી રહ્યા છે। ખરેખર નામ પ્રમાણે રોરો એટલે રડવાની જ સર્વિસ, 5-5 કલાક લેટ ચાલવાની હોવા છતાં અહીં પાણીની વ્યવસ્થા નથી, રોકાવાની વ્યવસ્થા નથી, અને સરકારને કહીએ છીએ કે તમે માત્ર બોલવા માટે સારી સિસ્ટમ ચાલુ કરી છે, પણ અહીં કોઈ સિસ્ટમ ચાલતી જ નથી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા 1 ટીવી, સુરત। તમને સરકારે ચાલુ કરી હતી 4 દિવસ પહેલા જ સુરતમાં આવીને પ્રાઇમ મિનિસ્ટર અને ચીફ મિનિસ્ટર જેવા માણસોએ હાજરી આપીને એમ કીધેલું હતું કે સારામાં સારી રોરો ફેરી સિસ્ટમ ચાલુ થાય છે। આજે 4 દિવસ પછી માણસો પોતે અહીંયા હાજર રહીને પોતાની રોરો ફેરી સિસ્ટમને જોવા આવ્યા છે અને જવા આવ્યા છે, જેની અંદર એ લોકોએ પોતાની ટોટલ નાદારી અને કમ્પ્લીટલી બેદરકારી દરખાવી છે। રોરો ફેરી સિસ્ટમને 7 વાગ્યાના માણસોને બોલાવીને આજે 9 વાગે બી સિસ્ટમ ચાલુ નથી થઈ, કોઈને એન્ટ્રી નથી આપી, દરેક વ્યક્તિ બહાર ઉભેલો છે, નથી અહીંયા ચા, નથી અહીંયા પાણી, કોઈ બી પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી। 7 વાગ્યાના અમે ગેટ પર આવ્યા તો વોચમેન બી હાજર નહોતો, 7 વાગ્યાના માણસોને બોલાવીને એ લોકોની પાસે પોતાની સિસ્ટમ 10 વાગ્યા સુધી તૈયાર નથી તેની જાણકારી આપવા માટે આ વિડીયો ઉતારવામાં આવે છે। આવવા માટેનો 1 કિલોમીટરનો રસ્તો ટોટલ 4 ફૂટ અને 2 ફૂટના ખાડામાં છે, ઘણી ગાડીઓને બી નુકસાન થયા છે, ટાયરોના વ્હીલની અંદર નુકસાન થયા છે, રિમ વ્હીલમાં નુકસાન થયું છે। અમે સમય અને પોતાનો પૈસો બચાવવા માટે આ રોરો ફેરી સિસ્ટમ પૈસા ખર્ચીને વાપરવા આવ્યા, જ્યારે સમયની કોઈ કિંમત ન ગણીને રોરો ફેરી સિસ્ટમે આને તદ્દન નિષ્ફળ અને નિરાકાર બનાવીને સિસ્ટમને બેદરકારી બતાવી છે। જો ચીફ મિનિસ્ટર સાહેબ આવીને એમ કહેતા હોય અને પ્રાઇમ મિનિસ્ટર આવીને એમ કહેતા હોય કે સારામાં સારી સિસ્ટમ ગોઠવવામાં આવી છે, તો શું આવા રોડો અને આવી સિસ્ટમ બનાવીને લોકોના સમય વેડફવા માંગો છો? 11 વાગ્યાનું સિસ્ટમ માણસને પહોંચાડવાનું હોય છે એની જગ્યાએ અત્યારે 11 વાગે માણસને લેવા માટે બી તૈયારી નથી, 9 વાગ્યા છે, કોઈ બી પ્રકારની એન્ટ્રી નથી અને દરેક ગેટ પર માણસો ઉભા રહીને વેઇટ કરે છે। હેલો, અમે છે ને બાજુના ગામમાંથી આવીએ છીએ અને અમને એવું કહેવામાં આવેલું કે 3 કલાકમાં રોરો ફેરીને તમારી સર્વિસ તમને મળી જશે, 3 કલાકમાં તમે ઘોઘા પહોંચી જશો, પણ અમે અહીંયા એ માટે આવ્યા છીએ, અમારે 14 કલાકનો રસ્તો છે, અમારે જ્યાં જવું છે તે જૂનાગઢ, જે જૂનાગઢની ઉપર અમારે જવાનું છે, પણ અમને એમ થયું કે અહીં શોર્ટકટમાં અમે જઈએ તો જલ્દી પહોંચી જશું, અમે અહીંયા આવીએ છીએ ને અમે એટલા લેટ થયા છીએ ને અમે ઇમરજન્સી કામ માટે પૂજા વિધિ માટે જઈએ છીએ તો અમે તેમાં બહુ લેટ થઈએ છીએ, તો આ સર્વિસ અમને ઓકે લાગી નહીં।
અંદર બે કલાક બેસાડી રાખે. આપડે 4 વાગ્યાનો મેં ઉઠો છું, નાની છોકરી મારી છે 1 વર્ષની લઈને, ને હું ડોક્ટરની લાઈનમાં નોકરી કરું છું. મેં 1 દિવસની રજા પાડીને આવ્યો છું ને અહીંયા મારા નાની છોકરી હારે હું એટલો હેરાન થઈ રહ્યો છું કે મને કયું શબ્દ બોલવો એનો મને નથી ખ્યાલ આવતો. હું મારી નાની છોકરી 1 વર્ષની લઈને 1 દિવસ માટે મેં કોઈ માતાજીના દર્શન કરીને આવી જાવી, 3-3 કલાકનું આ આયોજન છે, તમે એ માટે સર્વિસ પર નોકરી રજા પાડીને 1 દિવસનું કરીને આવું છું ને એનો આવું બધું પરિણામ આવે છે તો મને નવાઈ લાગી રહી છે. 3 કલાક થઈ ગયા તો બી કોઈ ઉપરી કે ઉચ્ચ અધિકારી કોઈ આવીને કોઈ વ્યવસ્થિત જવાબ આપવા નથી આવતો કે આ લેટ ચાલશે કે બંધ થશે આજે કે નથી ઉપાડવાની, કોઈ જવાબ જ નથી.